અમદાવાદ સાણંદના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી નોંધાઈ છે. સાણંદ પંથકમાં છેલ્લા 15 દિવસથી વરસાદની રાહ જોવાઈ રહી હતી, તે મેઘરાજાનો રવિવારે સાંજે ભારે વંટોળ અને ગાજવીજ સાથે આગમન થયું હતું. ત્યારે સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિરોચનનગર ગામમાં 30થી પણ વધુ મકાનોના કાટમાળ અને પતરા ઉડ્યા હતા, જેથી કરીને વિરોચનનગરવાસીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેમજ વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા અને વૃક્ષો ધરાશાયી થઈને વિરોચનનગર હમજીપુરા રોડ બ્લોક થઈ ગયો હતો. ભારે પવનને લઈને દોડધામ મચી ગઈ હતી અને જેમાં 10થી વધુ લોકોની નાની મોટી ઇજાઓ થવા પામી હતી. ઇજાગ્રસ્ત લોકોની સારવાર અર્થે 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે આ મિની વાવાઝોડામાં ભોગ બનનાર અને નુકસાન ભોગવનાર લોકોની સરકારશ્રી પાસે એવી અપેક્ષા અને માંગ છે કે તેઓને યોગ્ય વળતર મળે. ફઝલ પઠાણનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સાણંદ, અમદાવાદ. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.